નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 1/12/2024. આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે નિલેશભાઈ ભાલાળા. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણે પ્રોડક્ટ આવે પીવન એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે. તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એકદમ આખું નામ બોલો. મારું નામ નિલેશભાઈ ગોરધનભાઈ ભાલાળા, ગામ લીખાળા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. એક તમારો મોબાઈલ નંબર આપી દો. મોબાઈલ નંબર 63-5-28-28-1-59. હા, આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. નિલેશભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવો છે? આપણે ટોટલ સરગવો તો બહુ જાજો છે, 75 વીઘામાં છે. 75 વીઘામાં. હવે તમે આનું વાવેતર આપણે ક્યારે કર્યું? આપણે વાવેતર 5મા મહિનાની 25 તારીખથી લઈને 6ઠ્ઠા મહિનાની 25 તારીખ સુધી કમ્પ્લીટ. બરાબર. જો ખેડૂત મિત્રો, આ યોગ્ય સમય છે સરગવાના પાકનો વાવેતરનો. હવે તમારા કઈ વેરાયટી છે? આપણે આ ફિલ્ડની અંદર ODC 3 છે. આ ટોટલ એક્સપોર્ટ વેરાયટી છે. એક્સપોર્ટ ક્વોલિટી. બરાબર છે. હવે તમે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે? આપણે 16 થી 16 6 ફૂટ છે. બરાબર. અને વચ્ચેનું અંતર 12 ફૂટ છે. બરાબર. પણ અમને હજી આ ઓછું લાગ્યું કે ખરેખર 15 જોઈએ વચ્ચેનું. બરાબર છે. અને 16 થી 16 7 અથવા 8. બરાબર છે. 16 થી 16 7 થી 8 ફૂટ. બરાબર ને. બીજો ખાસ કે આની અંદર આપણે તમે કટિંગ કેટલી વખત આપેલા? આપણે આની અંદર 12 કટિંગ આપેલા છે ટોટલ. બરાબર છે. ખેડૂત મિત્રો, ટૂંકા ગાળાના અંતરે જે છે 12 કટિંગ આપેલા છે. તમારે વરસાદની કેવી પરિસ્થિતિ આવી હતી? આપણે વરસાદ પુષ્કળ, કારણ કે આપણી 3 જગ્યાએ આપણા ફિલ્ડ છે. બરાબર છે. વધારે માં વધારે વરસાદ આપણે અહીંયા લીખાળામાં પડ્યો છે. પુષ્કળ, બહુ પુષ્કળ હતો. આપણે કે શરૂઆતમાં તો 7-8 ઉપર એવું થતું હતું કે આમાં રોટાવેટર મારીને ડુંગળી વાવી દઈએ, એટલો વરસાદ, ઠૂઠા સિવાય કંઈ નહોતું. બરાબર છે. તો બીજો ખાસ કે તમારે જે આ જમીન ઊંચાણવાળા એરિયામાં આવી છે, ઉચ્ચ પ્રદેશમાં આવી લે, થોડું ઉષાણ આવે, પવનની ગતિ અહીંયા વધારે છે. ખેડૂત મિત્રો, આજુબાજુમાં છે પવન ચક્કી પણ છે, કારણ કે આજે છે ઊંચાણવાળા એરિયામાં આવ્યો છે અને એના હિસાબે જ્યારે વરસાદ પડ્યો અને 7-8 ઉપર જે પવન હતો, એને પવન આવ્યો તો એના હિસાબે છે પુષ્કળ નુકસાન આવ્યું હતું. તો નિલેશભાઈ, તમે જે છે આપણે આમાં કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે આમાં રેગ્યુલર પીવન. હા, બરાબર છે. કમ્પ્લેટ પીવન આપણે આ દવાનો ઉપયોગ 7મા મહિનાથી કન્ટિન્યુ દવાનો ઉપયોગ છે. કન્ટિન્યુ છે અને છેલ્લે હમણાં 1 મહિનામાં 4 રાઉન્ડ કરેલા છે. બરાબર છે. તો તમને એનો રિઝલ્ટ કેવું મળ્યું? સાહેબ, કમ્પ્લેટ સુપર રિઝલ્ટ છે સાહેબ. હા, બરાબર છે, સુપર રિઝલ્ટ. આજે આપણે ખ્યાલ છે ખેડૂત મિત્રો કે સરગવાના જે છે ખૂબ મોટા પ્રમાણમાં સારામાં સારા બજાર મળી રહ્યા છે, ત્યારે નિલેશભાઈના ફિલ્ડમાં આપ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં જે છે શીંગો લાગી ગયા. અને બીજું આપણને ખ્યાલ છે કે હાલની સમયે જે છે ખેડૂત મિત્રોને આપણે ગુજરાતભરમાં મોટી સમસ્યા છે જવાણ નથી થતું. તો આપ જોઈ શકો છો કે પીવનના જે ટૂંકા ગાળે જે સ્પ્રે કર્યા નિલેશભાઈએ તો પુષ્કળ પ્રમાણમાં જે છે શીંગો લાગી ગઈ છે એની અંદર અને એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટીની જે છે શીંગો તૈયાર થઈ છે. તો નિલેશભાઈ, કેટલા ML નાખીને આપણે સ્પ્રે કર્યો હતો આમાં? આપણે 40 mm રેગ્યુલર નાખીએ છીએ. બરાબર છે. તમારે આપણે આખા ફિલ્ડમાં બધી જગ્યાએ આવી શીંગો લાગી ગઈ છે? હા, કમ્પ્લેટ બધા ફિલ્ડમાં. એક ફિલ્ડ જોવો ને એક ભૂલો. બરાબર છે. ખેડૂત મિત્રો, તમામે તમામ છોડમાં જે છે એ જે અત્યારે હાલમાં જે શીંગો લાગી ગઈ છે એવી તમામ જગ્યાએ જે છે છોડમાં લાગી ગઈ છે. બીજો ખાસ કે આની અંદર આપણે પિયત કેટલા સમય આપો છો? આપણે પિયત 8 થી 10 દિવસ. બરાબર, 8 થી 10 દિવસ. 8 થી 10 દિવસ રેગ્યુલર પિયત. ખાસ ખેડૂત મિત્રો કે જે ખૂબ વ્યવસ્થિત ખેડૂત મિત્ર છે, હાલને થોડાક સમય પહેલાં જે છે આપણે એક ભાઈ આવ્યા હતા, એનો તમે વાત કરો ખેડૂત. હા, આપણે અહીંથી આપણે સ્વાતિ કંપનીના સાહેબો હતા જે બિયારણ માટે આવ્યા હતા. આપણે બિયારણ માટે કમ્પ્લેટ 5 વીઘાનો પ્લોટ કરેલો છે. બરાબર. કે જેમાં પહેલેથી છેલ્લે સુધી આપણે શીંગું ઉતારવાના જ નથી. બરાબર. કે જે F1 કહેવાય એ બિયારણ બનાવવાનું છે. બરાબર છે. કારણ કે શીંગું ઉતારવી તો F2 થઈ ગયું. બરાબર છે. કારણ કે પહેલી મેન શીંગ જે છે એ તમે લઈ લેવાના, તો પૂછડું વધવાનું, તો એમાં આ જ ફરિયાદ આવવાની છે કે ભાઈ અમારે ફૂલ નથી ઉગડતા, અમારે જવણ નથી થતું, ટાઈમે માલ માર્કેટમાં ન જાય. અત્યારે જે ભાવ છે આવા ભાવ હોય અને માલ તમારી પાસે ન હોય તો કદાચ મણના 10,000 થાય તો શું કામનું. બરાબર. અને આપણે તો આખી આખો પ્લોટ આપણી પાસે જે કાંઈ છે એક્સપોર્ટ ક્વોલિટી છે બધી. બરાબર છે. અને આપણે કમ્પ્લેટ હું ખુદ એક્સપોર્ટ કરું છું દુબઈ. હા, બરાબર છે. ખેડૂત મિત્રો ખુદ જે છે એક્સપોર્ટ કરે છે દુબઈને, એના કારણ કે અમને જે છે દુબઈથી છે ઘણા બધા મિત્રોનો ફોન પણ આવેલો છે
અને એની ડિમાન્ડ પણ છે, ફોન પણ આવેલો અને ખુદ વિઝિટ કરી ગયા છે. પણ બે દિવસ પહેલા જ એક સાહેબ આવ્યા હતા, બરાબર, દુબઈ થી જ આવ્યા હતા, બરાબર છે. એનું કામ સ્પેશિયલ કેરીનું કામ છે, જે કેરીનું એક્સપોર્ટ કરે છે, દુબઈ ની ઘણા દેશોમાં કરે છે, પણ આપણે તો મેઇન દુબઈ માં જ કરીએ છીએ, બરાબર છે. અને બીજો ખાસ ખેડૂત મિત્રો કે ઓરિજિનલ જે ઓડિસી જાય આવે, એ ઓડિસી જ છે આજે નિલેશભાઈના ફિલ્ડમાં જે તૈયાર થઈ ગયા. આપ સ્વિંગની ક્વોલિટી પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે, ક્વોલિટી લાગી છે. આની અંદર જે છે એ ઉતારવાના નથી, પહેલેથી જે છે બિયારણ માટે જ મૂકી દેવાના છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ છે? આપણે પીવન દવા કેવી આવે છે? પીવન દવા તો કમ્પ્લીટ છે સાહેબ. આમાં બીજું એ કે આ જે ક્વોલિટી છે એક્સપોર્ટ એટલે છે કે આની સિંગ લાંબા ટૂંકી વધારે નથી થતી, પછી આમાં વળવળિયા લાંબા નથી પડતા, બટન બહુ ખાસ દેખાતા નથી, એક જ સરખું તમને માપ મળશે અને ગિનરી કમ્પ્લેટ મળશે, બરાબર છે. અણિયું પણ વળી ગયેલી નહીં મળે, અણિયું દાજી ગયેલી નહીં મળે, બરાબર છે. અને આ ફિલ્ડ આપણે 5 વીઘાનું કમ્પ્લેટ બી માટે જ મેકેલું છે. જે ખેડૂત ભાઈઓને બી જોઈએ એ આપણા નંબર ઉપર અત્યારથી કોન્ટેક્ટ કરે. ચોક્કસ ચોક્કસ. બીજો ખાસ તમે મધમાખીની વાત કરતા હતા, કેવી દવાની ભલામણ નથી કે જે નહીં સાંટવે? મધમાખીમાં એમાં આ બે વસ્તુ છે, એક તો બહુ હેવી તમે ગરમ દવા મારો એટલે આ ફૂલ બળે છે, બીજું મધમાખી મરે છે. મધમાખી જો તમારા ફિલ્ડમાં નહીં હોય તો આજે તમને ફ્લાવરિંગ દેખાય છે આમાં 50% થઈ જાય, 100%, બરાબર. એટલે ખેડૂત મિત્રોને દવા મારવી એનું કોઈ પહેલું નથી, દવા મારવી જ પડે, દવા વગરનું આજે કાંઈ થતું નથી. પણ મધમાખી ન મળે એવી ઠંડી દવાનો વધારે પડતો યુઝ કરવો, બરાબર, 100%. ખેડૂત મિત્રો એકદમ જે સોફ્ટ દવા આવે એ દવાનો જે છે આપણે રેગ્યુલર ઉપયોગ કરવો, જેનાથી છે આપણા મધમાખીનો છે કોઈ નુકસાન ન થાય અને જેટલું સરગવાના પાકમાં મધમાખી આવશે એટલું જે છે બમણું ઉત્પાદન મળશે. બીજો ખાસ ખેડૂત મિત્રો, પીવનની અત્યારે માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે, જે આની અંદર 16 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો છે પીવન દવાની અંદર જે છે આવી જાય છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશ છે? પીવન દવા વપરાય કે ન વપરાય? ચોક્કસથી વપરાય, કારણ કે 2 રાઉન્ડ ખુદ કોઈ પણ ખેડૂતે હરગવો વાવ્યો હોય, 2 રાઉન્ડ 8 દિવસમાં, ટૂંકમાં 7-8 દિવસે 1 રાઉન્ડ, પાછા 7-8 દિવસે 1 રાઉન્ડ, 15 દિવસમાં 2 રાઉન્ડ કરે એટલે એને બીજા કોઈને પૂછવું નહીં પડે, એની મેળાએ એની નજર કહે કે મેં આમાં પીવન માર્યું અને પીવનની 16 બોલ છે કે મને પીવન આપ્યું, બરાબર. 100% જોવો ખેડૂત મિત્રો, કેમ કે નિલેશભાઈને એને જે ખુદ અનુભવ જ કરી લીધેલો છે સરગવામાં અને આજ જે છે એનું પરિણામ આપણી નજર આમું છે, કારણ કે આજે છે જવાણ નથી થતું. તો ખેડૂત મિત્રો જવાણ નથી થતું તો એના માટે પીવન દવા છે અક્ષીર છે, એની સાથે તમારે 0050 અથવા 0523 ગ્રેડના ખાતરો આવે એ પંપે જે છે તમે નાખતા જાઓ તો તમારે જે છે સારામાં સારું જવાણ જે છે તૈયાર થઈ જશે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.